गुजरात सरकारे ट्राफिकना नवा नियमो जाहिर कर्या छे। 50 जेवा एवा नियमो छे के जेमां फेरफार करवामां आव्या छे। आजे श्री विजय रूपाणीए पत्रकार परिषद संबोधी हती अने तेमणे 50 थी वधु कलमोमां सुधारो कर्यो होवानी वात करी हती। 50 થી વધુ કલમો એવી છે કે જેની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને નવેસરથી નિયમો લાગુ કરવામાં આવ્યા છે। લાયસન્સ વગરના વ્યક્તિને આ નિયમ અંતર્ગત 3000 નો દંડ ભરવો પડશે। આરસી બુક સાથે નહીં રાખી હોય તો રૂપિયા 500 ભરવા પડશે। આ સિવાય પણ અનેક એવા નિયમો છે કે જે આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે। ત્યારે આ સમગ્ર મામલે રાજકોટથી જે સ્થાનિકો છે તેમનું શું કહેવું છે તે જાણી અમારા સંવાદદાતા શની જોડાઈ ગયા છે। શની, આ નવા નિયમો જે લાગુ થવાના છે તેને લઈને રાજકોટના લોકોની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે? જી ચોક્કસથી રીના, જે રીતે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। ખાસ નવા નિયમો જે આવી ગયા છે તેને લઈને 16 સપ્ટેમ્બરથી આ નવા નિયમોનું પાલન થશે। લોકો આપણી સાથે છે, લોકો શું માની રહ્યા છે તેમને પૂછી શું કહેશો? જે રીતે દંડ ક્યાંક ને ક્યાંક આકરા છે પરંતુ સામે નિયમો પણ ફોલો કરવા જોઈએ, શું માનો છો આપ? દંડ આકરો છે પણ તમે નિયમ ફોલો કરશો એટલે એ ઉગ્રાણી નહીં કરે। લોકોએ જાગૃત થવું પડશે આપણી સેફટી માટે છે, અને લોકોએ જાગૃત થઈ અને બધા નિયમ ફોલો કરે, હેલ્મેટ રાખે, લાયસન્સ રાખે તો એ લોકો થોડા ઉગ્રાણી કરવાના। થોડીક તકલીફ પડશે લોકોને અત્યારે, પણ લોકોએ જાગૃત થવું પડશે આપણી સેફટી માટે છે। અને કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે મંત્રીથી માંડીને કોઈ પણ હશે કોઈને છોડવામાં નહીં આવે, તો આ નિયમ બધા માટે છે। તમે શું કહેશો, ખાસ જરૂરી પણ છે હેલ્મેટ ક્યાંક ને ક્યાંક શરીર માટે, શું માનો છો આપ? હા, એકચ્યુઅલમાં હેલ્મેટ તો વસ્તુ એના માટે સેફટી માટે જ છે પબ્લિકની, કે ગમે ત્યાં આવો જાઓ એક્સિડન્ટ થાય તો તમારે એની ફૂલ સેફટી રહેશે એનાથી। અને તદુપરાંત જે આ કેન્દ્ર સરકારે જે અત્યારે 1000 દંડને જે 50% કરી આપ્યો છે તે પબ્લિક માટે સારી જ વાત છે, પબ્લિક માટે સારી જ વાત છે યાર। ચોક્કસથી આપ ક્યાં કહેંગે જો દંડ કે બારે માં આપ અભી આયે હો બાઇક લેકે ક્યાં માનેંગે? જી, યે દંડ તો જ્યાદા હૈ, ઇતના પૈસા નહીં લેના ચાહિએ ગવર્નમેન્ટ કો, ઉસ હિસાબ સે રોડ ભી ઉતના અચ્છા નહીં હૈ, રોડ પે ભી ધ્યાન દેના ચાહિએ થોડા, ઓર યહી હૈ કે થોડા પૈસા લેના ચાહિએ, બસ સેફટી કે લિયે હૈ પર પૈસા જ્યાદા નહીં લેના ચાહિએ, ફાઇન હોના ચાહિએ, ચાર્જ હોના ચાહિએ પર કમ હોના ચાહિએ। इतना ज्यादा चार्ज से गरीब जो जनता है, जो गरीब लोग हैं उनके लिए प्रॉब्लम्स है। किसी का सैलरी 10000 है किसी की, और वो 10000 दंड देगा तो बेचारा क्या करेगा, वो खाएगा क्या? तो इस तरह से गवर्नमेंट को नियम बनाना चाहिए, वो ठीक है, बट इतना ज्यादा दंड लेना वो गलत है हमारे हिसाब से। वही है ना कि गरीब जो लोग हैं उनके लिए बहुत ज्यादा प्रॉब्लम की बात है। बेचारे 1000 रुपए 10000 रुपए कमाते हैं, उसके बाद दंड भुगतेंगे वो, और इस सिचुएशन में है ना सबसे ज्यादा गरीब ही इंसान फंसता है, क्योंकि उसके पास किसी ना किसी चीज की कमी रहती है, क्योंकि उसके पास पूरी समस्या उसकी खत्म नहीं हो पाती है। उसके पास पैसे की कमी की वजह से ना तो उसका बाइक का पूरा मेंटेनेंस सही हो पाता है ना कुछ, ऐसी समस्याएं रहती हैं गरीब लोगों के पास। लेकिन पैसा नहीं लेना चाहिए इतना ज्यादा, बस मैं इतना ही कहना चाहता हूँ गवर्नमेंट से कि थोड़ा चार्ज इतना कम करे ताकि जो गरीब जनता है उनको राहत मिले, उनको ऐसी प्रॉब्लम्स ना हो जो, ताकि वो अपने परिवार के लिए ज्यादा अच्छा कर, परिवार के लिए प्रॉब्लम्स खड़ी हो उनके लिए। तो बस इतना ही मैं कहना चाहता हूँ, थोड़ा ध्यान दे गवर्नमेंट, रोड पे भी ध्यान देना चाहिए गवर्नमेंट को, रोड इतने ज्यादा खराब रहते हैं, ट्रैफिक रहता है बहुत सारा, तो इस पे थोड़ा ध्यान देने की जरूरत है। ચોક્કસથી, જે રીતે સરકારે પણ ક્યાંક ને ક્યાંક દંડ જે આકરા છે તે ઓછા કરવા જોઈએ તેવી લોકોની માંગ છે, બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે જે દંડ છે પરંતુ આપણે જો નિયમ ફોલો કરશી તો આ દંડની ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે વસૂલાત નહીં કરે, એટલે બંને તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક પાછું જોવા મળે છે। આગામી સમયમાં લોકો કેવો સપોર્ટ કરે છે તે તો જોવું રહ્યું છે। આભાર સની, વિગતો લઈને મારી સાથે જોડાવો બધા।